જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે કમિશનર સાહેબના આદેશ મુજબ તાત્કાલિક એક બોર્ડ બોલાવવામાં આવ્યું, જેમાં 5 ટીપી સ્કીમોને ઈરાદા જાહેર કરવામાં આવ્યા. તો વિરોધ પક્ષ તરીકે મારું કહેવાનું એ છે કે જૂની જે ટીપી સ્કીમો છે, જે અગાઉ મંજૂર થયેલી છે, તેને કોઈ પણ જાતની સુવિધા નથી દઈ શકતા. એની પાસેથી બધી વસ્તુના ટેક્સ ઉઘરાવે છે. અને આ તાત્કાલિક બોર્ડ જ્યારે કોરોના ટાઈમમાં વિપક્ષે માગણી કરી હતી કે એક બોર્ડ બોલાવો, ત્યારે બોર્ડ બોલાવવામાં નહોતું આવ્યું. આ બોર્ડ બોલાવી, તાત્કાલિક ધોરણે બોર્ડ બોલાવી અને લેન્ડ ડેવલપરને ફાયદો કરવાની ચોખ્ખી વાત આમાં નજરે ચડે છે. એટલે વિપક્ષ તરીકે અમારું કહેવાનું છે, જામનગરનો વિકાસ થાય એમાં વિપક્ષ હંમેશા સાથે હોય છે. અને જે જૂના ટીપી સ્કીમો મંજૂર થઈ છે, તેમાં તાત્કાલિક ધોરણે પ્રજાને બધી સુવિધા મળે તે માટેના પ્રયાસો ચાલુ કરે. લાલપુર બાયપાસ પાસે જે પુલ બને છે, તેની રજૂઆત છે, તે માટે ડેપ્યુટી કમિશનર સાહેબ જાની સાહેબે કીધું કે એના ટેન્ડર પ્રક્રિયા થશે અને એ પુલ છે તે જામનગર મહાનગરપાલિકા બનાવશે, એવું સ્પષ્ટપણે જાની સાહેબે કીધું. ના, અત્યારે કોઈ ચાલુ નથી, અત્યારે કેનાલનું કામ ચાલુ છે, તેના ઉપર કાર્યવાહી થઈ રહી છે. વધતા જતા શહેરીકરણના અનુસંધાને અને જામનગર શહેરના વિકાસ અર્થે આજરોજ જામનગર મહાનગરપાલિકાનું એક વધારાનું જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું, જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ 7, 10, 25, 26 અને 27નો ઈરાદો જાહેર કરી અને સરકારશ્રીમાં આ તો ક્યાંયથી મોકલવામાં આવ્યું છે. અને આ દરેક એજન્ડા સર્વાનુમતે દરેક સભ્યશ્રીની સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. જવાબ આપી દીધો છે, એ કોર્પોરેશનની મંજૂરી લઈને બનાવવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં કોર્પોરેશન પોતે જ એને બનાવશે. એ પુલ નહીં બની રહ્યો, એ પાણી, કેનાલનું પાણી ડાયવર્ટ કરવાનું છે, પણ એમાં જે પુલ બનાવવાનો થશે એ જામનગર મહાનગરપાલિકા બનાવશે.